ભારત લોકજીવન પ્રવૃત્તિ એક પશ્ચિમ ભારતનું લોકજીવન સારાંશ સિંધુ સંસ્કૃતિ કે હડપ્પિયન સંસ્કૃતિ ઘણી પ્રાચીન હોવાથી તેનો વિકાસ ભારતમાં થયો હતો ભારતનું ભૂપૃષ્ઠ પણ વૈવિધ્યવાળું તેમજ તેની ઋતુઓમાં પણ વિવિધતા છે ભારતના રાજ્યોમાં ધર્મ જાતિ ભાષા અને બોલીમાં વિવિધતા ધરાવતા લોકો રહે છે સૈદ્ધાંતિક સમજ પશ્ચિમ ભારતના લોકો ખોરાકમાં અનાજ કઠોળ લીલા શાકભાજી ઘી દૂધ છાશ માખણ વગેરેનો ઉપયોગ કરે છે તેઓ મસાલેદાર વાનગીઓ ખાવાના શોખીન હોવાથી તેઓનું કાઠિયાવાડી અને દાલબાટી પ્રખ્યાત ભોજન છે ઉપરાંત પશ્ચિમ ભારતમાં સાગર કિનારો ખૂબ મોટો હોવાથી લોકો ખોરાકમાં માછલી ઈંડાનો પણ ઉપયોગ કરે છે ગુજરાતમાં પહેરવેશમાં પુરુષો ધોતી કે ચરણો ટૂંકુ અંગરખું પહેરણ તેમજ ખભે ખેસ નાખે છે જ્યારે સ્ત્રીઓ સાડી ચણિયો કબજો પહેરે છે રાજસ્થાનમાં પુરુષો ધોતી અંગરખું પહેરે છે જ્યારે સ્ત્રીઓ રંગીન ઘેરવાળો ઘાગરો અને કેળ સુધી પહોંચે એવો કબજો પહેરે છે મહારાષ્ટ્રમાં પુરુષો ધોતી અને માથે ટોપી પહેરે છે સ્ત્રીઓ સાડીનો કછોટો વાડી પહેરે છે પરંતુ આજે વિકસતા સમાજોમાં પુરુષો પેન્ટ શર્ટ અને સ્ત્રીઓ ડ્રેસ કે જીન્સ પહેરતા જોવા મળે છે ઉપરાંત જંગલ વિસ્તારમાં પણ વિસ્તાર મુજબના પોશાક જોવા મળે છે જંગલ વિસ્તારમાં ઈંટ પથ્થર અને સિમેન્ટના મકાનો જોવા મળે છે જ્યારે ડુંગરાળ પ્રદેશમાં આદિવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે જે મોટે ભાગે વાંસ અને સાગમાંથી બનેલા હોય છે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગામડાઓમાં માટીના છાણના પથ્થર અને ઈંટના મકાનો જોવા મળે છે આ રાજ્યોમાં ગુજરાતી હિન્દી રાજસ્થાની કોંકણી અને મરાઠી જેવી ભાષાઓ બોલાય છે જ્યારે જંગલ કે આદિવાસી વિસ્તારમાં કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય હોવાથી વિવિધ ઉત્સવો જેવા કે દિવાળી ગણેશ ચતુર્થી ઈદ ક્રિસમસ જેવા તહેવારો સાથે સંપીને ઉજવે છે જેમાં ગુજરાતના રાસગરબા દુનિયામાં જાણીતા છે ગુજરાતમાં લોકમેળાઓ જેમાં તરણેતર ભવનાથ શામળાજી ડાંગ દરબાર

અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતું છે તેમજ તેને પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહે છે ઉત્તર ભારતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉંમાંથી બનતી વાનગીઓ છે તેઓ કઠોળ લીલા શાકભાજી ફળ ઘી દૂધ અને છાશ લે છે પંજાબની લસ્સી અને તેનું ખાવાનું આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે સૈદ્ધાંતિક સમજ ઉત્તર ભારતમાં રહેતા લોકો શરીરે ખડતલ અને સ્વભાવે મહેનતું હોય છે પંજાબના પુરુષો પહેરવેશમાં ધોતી અને અને બંડી પહેરે પહેરે છે છે જ્યારે સ્ત્રીઓ ચણિયો કબજો સાડી તેમજ તેઓનો પંજાબી ડ્રેસ અને પાગડી પણ ખૂબ જાણીતા છે જમ્મુ કાશ્મીરના પુરુષો લાંબી બાયના જબ્બા અને ક્યારેક તેના ઉપર જાકીટ પણ પહેરે છે જ્યારે સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે અને માથે સ્કાર્ફ બાંધે છે આધુનિકતા મુજબ તેઓના પહેરવેશમાં પણ ફેરફાર જોવા મળે છે ઉત્તર ભારતમાં ઈંટ અને માટીમાંથી બનેલા લાકડા અને પથ્થરના તેમજ ધાબાવાળા મકાનો જોવા મળે છે જ્યારે કાશ્મીરમાં આવેલા દલ સરોવરમાં નૌકાગર એટલે કે શિકારા જોવા મળે છે ઉત્તર ભારતના મોટા ભાગના લોકો હિન્દી ભાષા તેમજ પંજાબી સિંધી કાશ્મીરી ભાષા બોલે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક બોલીઓ જેવી કે ભોજપુરી બિહારી વગેરે બોલાય છે તેઓના ઉત્સવો અને તહેવારો મેળાઓ ખૂબ જાણીતા છે જેમાં પંજાબનો વૈશાખી અને ઉત્તર પ્રદેશનો કુનીનો મેળો જાણીતા છે ઉપરાંત પંજાબનું ભાંગડા નૃત્ય કાશ્મીરી લોકગીતો તેમજ તેના ભજનો પણ જાણીતા છે પંજાબના લોકો આનંદી અને મોજીલા હોય છે જ્યારે કાશ્મીરી લોકો સ્વભાવે શાંત પ્રકૃતિના હોય છે ભારતની ઉત્તરે આવેલા કાશ્મીરમાં ઘણા સરોવરો તેમજ કુદરતી સૌંદર્યવાળા બરફથી છવાયેલા ઊંચા શિખરો પર ગીરી વિકસ્યા છે કાશ્મીરના લાકડા પરનું કોતરકામ કાપડ પરનું ભરતકામ ગાલીચા ખૂબ જ વખણાય છે તેમજ ત્યાં ફૂલોના બગીચા અને કેસરના ખેતરો આવેલા છે ઉત્તર ભારતના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ ખેતી અને ખેત આધારિત પ્રવૃત્તિઓ છે જ્યારે પંજાબ ખેત પેદાશોમાં મોખરે છે અને ત્યાં ગૃહ ઉદ્યોગોને આધારે લોકો રોજગારી મેળવે છે દક્ષિણ ભારતનું લોકજીવન સારાંશ દક્ષિણ ભારતના રાજ્યોને દરિયાકાંઠાનો લાભ મળ્યો હોવાથી અહીંના લોકો કદમાં નીચા અને ખડતલ હોય છે તેમજ ખોરાકમાં માછલી ભાત અને કઠોળ લે છે ઉપરાંત અહીંના મદ્રાસી ખાવાનું પણ જાણીતું છે સૈદ્ધાંતિક સમજ દક્ષિણ ભારતના પુરુષો લુંગી પહેરણ ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી ચણિયો અને કબજો પહેરે છે કેરળના પુરુષો લુંગી કે ટૂંકી ધોતી પહેરે છે તેમજ સ્ત્રીઓ ફૂલોની શોખીન હોવાથી માથામાં છે અને સાગર તેમનો અલગ પોશાક પહેરે છે દક્ષિણ ભારતમાં ઈંટ માટીના લાકડા અને વાંસના તેમજ પથ્થરના ઘર જોવા મળે છે જ્યારે દરિયા કિનારે વસતા લોકો ઝૂંપડા બાંધીને તેમજ નૌકા ઘરોમાં રહેતા જોવા મળે છે વધુ વરસાદ હોવાથી છાપરા વધુ ઢાળવાળા હોય છે તેમજ વાંસમાંથી બનાવેલું ખૂબ જ સુંદર હોય છે દક્ષિણ ભારતમાં અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓ વધુ બોલાય છે ઉપરાંત તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ભાષાઓ પણ બોલાય છે દક્ષિણ ભારતમાં ઉત્સવો અને તહેવારોમાં ખૂબ વિવિધતા જોવા મળે છે જેમાં ઓણમ અને દિવાળી જેવા તહેવારો વિશેષ ઉજવવામાં આવે છે તેમજ જગન્નાથપુરીની રથયાત્રા જગવિખ્યાત છે કેરળનું મોહિની અટ્ટમ કથકલી જ્યારે તમિલનાડુનું ભરતનાટ્યમ અને આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય જગવિખ્યાત છે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી આધારિત અને સમુદ્ર આધારિત છે જેને કારણે ઘણા મોટા શહેરો વિકસ્યા છે અને ઘણા લોકો નોકરીઓ પણ કરે છે વધુ વરસાદ હોવાથી ડાંગરની ખેતી વધુ થાય છે તેમજ અહીના રીત રિવાજો પણ અનેરા છે પૂર્વ ભારતનું લોકજીવન સારાંશ મોટા ભાગના લોકો ગામડામાં રહે છે તેમજ પૂર્વના તમામ પ્રદેશો પહાડી પ્રદેશમાં આવેલા હોવાથી પર્વતોના ઢોળાવો પર ચાની ખેતી કરે છે તેમનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે ઉપરાંત કઠોળ લીલા શાકભાજીનો પણ સમાવેશ થાય છે આ સિવાય બંગાળના રસગુલ્લા પ્રખ્યાત છે સૈદ્ધાંતિક સમજ આ પ્રદેશના લોકો સૂત્રાઓ કાપડના વસ્ત્રો વધુ પ્રમાણમાં પહેરે છે તેમજ વધુ વરસાદમાં તેઓ કપડાં થોડા ઊંચા પહેરે છે લોકો કદમાં સહેજ નીચા હોય છે પુરુષો ધોતી જબ્બો પહેરે છે તેમજ સ્ત્રીઓ તેમને વિશિષ્ટ ઢબે સાડી પહેરે છે આ પ્રદેશમાં ઘરો લાકડા અને વાંસના વધુ પ્રમાણમાં હોય છે તેમજ ઈંટ માટી અને સિમેન્ટના પણ હોય છે જ્યારે આદિવાસીઓ છૂટાછવાયા પુકુર એટલે કે નાનકડું તળાવ હોય છે જેમાં માછલી ઉછેરવામાં આવે છે અહીંના લોકો મુખ્યત્વે પોતાની પ્રાદેશિક બોલીઓ અસમિયા બંગાળી ઉડિયા બોલે છે તેમજ હિન્દી અને અંગ્રેજી બોલનારા લોકો પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે પૂર્વ ભારતના તહેવારો ઉત્સવો અનેરા હોય છે જેમાં અસમનું બિહુ અને ઓજપાલી નૃત્ય ખૂબ જાણીતું છે ભારત બિન સાંપ્રદાયિક દેશ હોવાથી લોકો પોતાની પસંદગીનો ધર્મ પાડે છે સંદેશા અને વાહન વ્યવહાર વધવાથી આપણને લોકોના ખોરાક પોશાક રહેઠાણ અને રહેણીકરણીમાં આધુનિકતા જોવા મળે છે ભારતના રીત રિવાજ ખ્યાલો માન્યતાઓ ભાષા સમાજ રચના ધર્મ અને તેના નીતિ નિયમો તેનું રાજકીય તથા આર્થિક માળખું જગતમાં બીજે ક્યાંય જોવા મળતા નથી એટલે જ ભારત અનેક વિવિધતાઓનો દેશ ધ લેન્ડ ઓફ ડાયવર્સિટીઝ કહેવાય છે ભારતના લોકજીવનમાં વિશ્વના અન્ય દેશોના સંપર્કના કારણે પણ પરિવર્તન આવતું જાય છે આમ પરિવર્તન આવકારદાયક છે પરંતુ આપણી સંસ્કૃતિ સાચવવાની સાથે તેના ગૌરવને સારી રીતે જાળવવાની આપણા સૌની નૈતિક ફરજ છે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે